retaliation against you. तो शुरुआत करिए आज की आ वीडियो की। गई वीडियो में विद्यार्थी मित्रों आपने धोरण 8 અને ધોરણ 7 ની કમ્પાઇલ વિડિયો બનાવી હતી અને એમાં ચાલુ વર્તમાન કાળની આપણે સમજૂતી ચલાવી હતી અને એમાં લગભગ 5 જેટલી ખાલી જગ્યાઓ પણ ચલાવી હતી। તમારી ग्रामर बुक में 15 जेटली खाली जगह आपेली है, ये तमारे जाते करवानी है। मैं तमने गया वीडियो में पण कह्युं हतुं, जो ना करी होय तो पहले खाली जगह पूरी दो अने त्यार बाद आपणे प्रश्न नंबर 2 नी वीडियो जोवानी तमारे रहेशे। तो शुरुआत करिए प्रश्न नंबर 2 एक्सरसाइज नी अंदर आपणने कीधुं छे के कौंसमां आपेला शब्दोनो उपयोग करीने પ્રશ્નોના ઉત્તર લખો। આપણે કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે કે વોટ ઇઝ અલકા ઈટિંગ, કે અલકા શું ખાઈ રહી છે। બ્રેકેટમાં આપ્યું છે એન ઓરેન્જ, એટલે કે નારંગી ખાઈ રહી છે। તો અલકા ઇઝ ઈટિંગ એન ઓરેન્જ, અલકા નારંગી ખાઈ રહી છે। એવી રીતે નંબર 1 વિચ ગેમ આર ધે પ્લેઇંગ, તમને અંગ્રેજીનું ગુજરાતી કરતા આવડતું હોવું જોઈએ। જો તમને ના આવડતું હોય તો તમને આમાં ખ્યાલ આવે નહીં, તો તમારે અંગ્રેજીનું ગુજરાતી કરવાનો પણ પ્રયત્ન હવે કરવાનો છે। વિચ ગેમ આર ધે પ્લેઇંગ, વિચ એટલે કઈ ગેમ એટલે રમત, આર એટલે છે, ધે એટલે તેઓ, ને પ્લેઇંગ એટલે રમી રહ્યા, તેઓ કઈ રમત રમી રહ્યા છે, ફૂટબોલ રમત રમી રહ્યા છે। તો આપણે અહીંયા લખી શકીએ પહેલા કર્તાને લેવાનો, કર્તા તરીકે શું છે, ધે છે, તો ધે आर प्लेइंग फुटबॉल गेम। ख्याल आया विद्यार्थी मित्रों, जो कर्ता सहायकारी क्रियापद मुख्य क्रियापद कर्म अन्य शब्द बराबर। तो आगे जाइए, व्हेन इज फादर गोइंग टू सूरत, के क्यारे पिताजी सूरत जई रहा छे। व्हेन એટલે ક્યારે, ઇઝ એટલે છે, ફાધર એટલે પિતાજી, ગોઈંગ એટલે જઈ રહ્યા, ટુ સુરત એટલે સુરત, ટુમોરો એટલે આવતીકાલે, પપ્પા આવતીકાલે જઈ રહ્યા છે સુરત, તો પપ્પા છે એ અહીંયા કરતા છે, તો ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો। ખ્યાલ આવ્યો, બહુ જ સિમ્પલ છે। કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરનાર હોય એને કરતા કહેવાય બરોબર। અહીંયા ફાધર હતા એ કાર્ય કરનાર હતા, જવાની ક્રિયા કોની હતી, સુરત ફાધરની હતી બરોબર। તો ફાધરને આપણે આગળ લખીએ છીએ। એવી રીતે નંબર 3, હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર, કે નદીમાં કોણ તરી રહ્યું છે। હુ એટલે કોણ, ઇઝ એટલે છે, સ્વિમિંગ એટલે તરી રહ્યું, ઇન ધ રિવર એટલે નદીમાં, નદીમાં કોણ તરી રહ્યું છે, નદીમાં મનુ તરી રહ્યો છે, તો મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર। અહીંયા આપણે એક વસ્તુ નોટ કરીએ, તો જ્યાં જ્યાં આપણે WH ક્વેશ્ચન છે એને કાઢી નાખે છે। જો આ ફૂટબોલ લગાવ્યું, વિચ નીકળી ગયું, ટુમોરો લગાવ્યું, વેન નીકળી ગયું, મનુ લગાવ્યું, હુ નીકળી ગયું। ખ્યાલ આવ્યો, હવે હાઉ મેની વાળું વાક્ય છે, AHW વાળું વાક્ય છે, તો એ પણ નીકળી જશે। હાઉ મેની કાઇટ્સ ઇઝ ચેતન બ્રિંગિંગ, હાઉ મેની એટલે કેટલા કાઇટ્સ એટલે પતંગો, ઇઝ એટલે છે, ચેતન એટલે ચેતન, બ્રિંગિંગ એટલે લાવી રહ્યો, ચેતન કેટલા પતંગો લાવી રહ્યો છે, 10 એટલે કે 10 પતંગ લાવી રહ્યો છે। તો 10 ને લગાવીશું, હાઉ મેની ને કાઢી નાખીશું, ચેતન કરતા છે તો કરતા ને આગળ મૂકે, ચેતન ઇઝ બ્રિંગિંગ 10 કાઇટ્સ। ખ્યાલ આવ્યો, ચેતન ઇઝ બ્રિંગિંગ 10 કાઇટ્સ, ચેતન 10 પતંગો લાવી રહ્યો છે। ત્યારબાદ નંબર 5, વોટ આર ધ ચિલ્ડ્રન મેકિંગ, વોટ એટલે શું, આર એટલે છે, ધ ચિલ્ડ્રન એટલે બાળકો, અને મેકિંગ એટલે બનાવી રહ્યા, બાળકો શું બનાવી રહ્યા છે, બ્રેકેટમાં આપ્યું છે પેપર બોટ્સ, બાળકો કાગળની નાવડી બનાવી રહ્યા છે। તમે બધા બનાવતા હો છો ને ચોમાસામાં કાગળની નાવડી, હા તો બસ એવી જ અહીંયા કાગળની નાવડી બનાવી રહ્યા છે। તો જવાબમાં લખીશું ચિલ્ડ્રન આગળ આવશે, વોટ કાઢીને પેપર બોટ્સ લગાવીશું, ચિલ્ડ્રન આર, સોરી ધ ચિલ્ડ્રન આવશે, આગળ ધ લખવાનું રહી ગયું છે, આપણે ઇરેઝ કરીને ફરીથી લખી દઈએ છીએ, ધ ચિલ્ડ્રન આર મેકિંગ
पर बोर्ड्स, ओके फुल स्टॉप, છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો ભૂલવાનું નહીં, કારણ કે અહીં આપણે પ્રશ્નના ઉત્તર લખે છે એટલા માટે. નંબર 6, વેર આર ધ વુમેન સિટિંગ, વેર એટલે ક્યાં, આર એટલે છે, ધ વુમેન એટલે સ્ત્રીઓ, સિટિંગ એટલે બેસી રહી, સ્ત્રીઓ ક્યાં બેસી રહી છે, ઇન ધ ગાર્ડન, સ્ત્રીઓ ગાર્ડન એટલે કે બગીચામાં બેસી રહી છે, બરોબર. એક કરતા વધારે સ્ત્રીઓ છે એટલે અહીંયા આર લગાવી તો ખબર પડી, તો અહીંયા ઈ આવે છે, જુઓ, ઇન ધ ગાર્ડન લગાવીશું, વેર ને કાઢી નાખીશું, જવાબમાં લખીશું ધ વુમેન आर सिटिंग इन द गार्डन. क्या लगा चले फुल स्टॉप. जो तुमने 6 सीखवाड़े तो 2 આવડતા હોવા જોઈએ, તો 7 અને 8 તમારે જાતે કરવાના રહેશે, બરોબર. તો આમાં કઈને ના ખબર પડી હોય તો મને મેસેજ કરજો, બરોબર, હું તમને ફરીથી ફોન પર સમજાવી દઈશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 પર જઈએ. તો રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. આવા લગભગ આપણે 6ઠામાં પણ ભણી ગયા છીએ પહેલા, અને બીજા સેમમાં 7માં પણ ઘણા બધા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. આગળના 4 ચેપ્ટરમાં આપણે આ જ ભણતા આવ્યા છીએ. તો હવે ફરીથી અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે, મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી, કે મેઘના ચા પી રહી છે, બરોબર. મેં અહીંયા થોડોક ફેરફાર કર્યો છે, તમને અહીંયા કલર માર્કરનો ઉપયોગ કરીને બતાવેલું છે મેં. જો અહીંયા બ્લેક લાઈન કરેલી છે તો બ્લેક લાઈન થી જવાબ લખેલો છે, ગ્રીન લાઈન કરેલી છે તો ગ્રીન લાઈન થી જવાબ લખેલો છે, જેથી કરીને તમને ઈઝીલી ખ્યાલ આવે, બરોબર. તો તમારે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવો, તમે કરી શકો, ચાહે ગામડે હોય કે બીજી સિટીમાં હોય કે ક્યાંય પણ હોય, આઠમા વાળા પણ આ વિડીયોને જોઈ શકે છે. તો શરૂઆત કરીએ અહીંયા, મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી, તો મેઘનાને કાઢી નાખો છું, મને હુ ઇઝ ડ્રિંકિંગ ટી ક્વેશ્ચન માર્ક, અને ટી માટે આવશે વોટ ઇઝ મેઘના ડ્રિંકિંગ, ટી ટી છે એ વસ્તુ છે, ચા છે, બરોબર, એના માટે વોટ વાપરો, ત્યારબાદ તરત જ ઇઝ વાપરવાનું જે પણ ક્રિયાપદ હોય, અને પછી અહીંથી આમ, તો મેઘના મેઘના ઇઝ તો આવી ગયું છે, ડ્રિંકિંગ ડ્રિંકિંગ ટી નીકળી જશે, એની જગ્યાએ ક્વેશ્ચન માર્ક આવી જશે. જેના નીચે અંડરલાઈન હોય એ વાક્યની અંદર, જેના માટે આપણે વાક્ય બનાવતા હોય એ અંડરલાઈન કરેલો પાર્ટ માટે, એ અંડરલાઈન પાર્ટ વાક્યની અંદર આવશે નહીં, આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. નંબર 1, અનંત ઇઝ સિંગિંગ અ ભજન, અનંત એક ભજન ગાઈ રહ્યો છે, તો અનંત ને કાઢીએ તો અનંત ની જગ્યાએ શું લખીશું, હુ, હુ ઇઝ સિંગિંગ અ ભજન. ક્વેશ્ચન માર્ક, કે કોણ ભજન ગાઈ રહ્યું છે. હવે અ ભજન, ભજન એ ગીત ગાવાની એક ક્રિયા કહેવાય, બરોબર. તો હવે ભજન ને કાઢીએ તો એના માટે શું આવશે, WHAT, વોટ આવશે, વોટ ઇઝ, અહીંથી આમ જઈએ, અનંત અનંત, ઇઝ તો આવી ગયું પહેલા, સિંગિંગ સિંગિંગ, અભજન માટે વાક્ય બનાવ્યું એટલે અભજન આવશે નહીં, ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ નંબર 2, ધ બોયઝ આર સિંગિંગ ઇન ધ હોલ, ધ બોયઝ એટલે છોકરાઓ, આર એટલે છે, સિંગિંગ એટલે ગાઈ રહ્યા, અને ઇન ધ હોલ એટલે હોલમાં, બરોબર. તો છોકરાઓ ગાઈ રહ્યા છે, કોણ ગાઈ રહ્યું છે, છોકરાઓ, છોકરાઓ માટે શું લગાવીશું, હુ, પાછળ બધું એમને, હુ પાછળ બધું એમને, આર સિંગિંગ ઇન ધ હોલ, ક્વેશ્ચન માર્ક, અને ઇન ધ હોલ માટે આવશે WHERE, વેર, કારણ કે વેર એટલા માટે આપણે લખીશું કારણ કે જગ્યા છે, અને જગ્યા માટે આપણે વેર નો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો વેર આર, હવે અહીંથી આમ જઈશું, ધ બોયઝ સિંગિંગ, ખ્યાલ આવે છે બધાને, હા, સરસ. ત્યારબાદ નંબર 3, રશ્મિ ઇઝ કુકિંગ એટ 9 o'clock, તો રશ્મિ માટે અહીંયા વાપર્યું હુ, હુ is cooking at 9 o'clock. બીજી વાત એ કે 9 o'clock એક સમય છે, સમય માટે આપણે WHEN when નો ઉપયોગ કરીશું, તો when is Rashmi cooking, question mark, okay. Number 5, mother is buying vegetables now, મધર માટે આવશે WHO, હુ, માતા બધા અત્યારે હાલ વેજીટેબલ્સ એટલે કે શાકભાજી ખરીદી રહી છે, તો હુ ઇઝ બાઈંગ વેજીટેબલ્સ નાઉ, ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ વેજીટેબલ્સ માટે આવશે WHAT, વોટ આવશે, તો જવાબમાં લખીશું વોટ ઇઝ, અહીંથી આમ,
मधर बाइक वेजिटेबल्स माटे वाक्य बनाई छे, એટલે વેજીટેબલ્સ નહીં આવે. નાઉ ક્વેશ્ચન માર્ક, અને હવે નાઉ માટે, તો નાઉ માટે આપણે ઉપયોગ કરીશું બ્લુ કલરનો આપ્યો છે તો બ્લુ પેનનો ઉપયોગ કરીશું. તો આવશે જવાબમાં નાઉ એટલે સમય છે, તો સમય માટે આવશે ડબલ્યુ એચ ઈ એન. વેન ઇઝ મધર બાઈંગ વેજીટેબલ્સ क्वेश्चन मार्क. ओके ख्याल आ गयो. तो હવે જઈશું નંબર 6 પર. દીપક ઇઝ ડ્રોઈંગ ટુ પિક્ચર્સ, કે દીપક બે ચિત્રો દોરી રહ્યો છે. કોણ દોરી રહ્યો છે? દીપક. દીપક માટે શું આવશે? ડબલ્યુ એચ ઓ. હુ ઇઝ ડ્રોઈંગ, આ ઇઝ નો એસ છે, ડ્રોઈંગ ટુ પિક્ચર્સ. ક્વેશ્ચન માર્ક, અને 2 માટે આવશે હાઉ મેની. જ્યારે કોઈ પણ ગણી શકાય તેવી વસ્તુનું નામ આપ્યું હોય અને અહીંયા આંકડો આપ્યો હોય તો આંકડા માટે શું આવશે? હાઉ મેની. અને હાઉ મેની વિચ અને હાઉ મચ, એના માટે મેં તમને પહેલા પણ કહી દીધું છે કે જ્યારે પણ એવું લખો ડબલ્યુ એચ ક્વેશ્ચન, તરત જ વસ્તુનું નામ આવે. વસ્તુનું નામ છે અહીંયા પિક્ચર્સ, તો હાઉ મેની પિક્ચર્સ ઇઝ દીપક ડ્રોઈંગ. ખ્યાલ આવ્યો? આમાં એક નાનકડો ફેરફાર એ છે કે વસ્તુનું નામ પછી આવે છે, પછી ઇઝ મૂકી પછી આમ દીપક દીપક ડ્રોઈંગ ડ્રોઈંગ ઇઝ, તો હતું જ પહેલાથી બરોબર. હવે પિક્ચર્સ માટે બનાવીશું, તો પિક્ચર્સ માટે આપણને બ્લુ કલર આપ્યો છે, તો પિક્ચર્સ એટલે ચિત્રો, એના માટે આવશે ડબલ્યુ એચ ટી વોટ. તો વોટ ઇઝ દીપક ડ્રોઈંગ ગ્રામર બુકમાં અને ગ્રામરની એક નોટબુક પણ બનાવવાની અને એની અંદર બી આ લખવાનું છે બરોબર. તમને અમારી આ વિડીયો કેવી લાગી એ અમારી ચેનલમાં તમે અમને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તમારા મિત્રોને અમારી આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બીજા લોકો પાસે પણ કરાવો. તો હવે જલ્દીથી જ આગળની વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.